नमस्कार मित्रों, अंग्रेजी ग्रामर ने आ श्रेणी में मित्रों आज आपने बात करवा जई रिया छे प्रीपोजिशन विषे। आम तो मित्रों आपने प्रीपोजिशन विषे अनेक वीडियो रजू कर्या छे, એટલે કે અલગ અલગ પ્રીપોઝિશન ઓફ વિથ ઇન વગેરે વિશે વાત કરી છે। તો મિત્રો આજે પણ આપણે પ્રીપોઝિશન વિશે વાત કરીશું, તેમાં પ્રથમ પ્રીપોઝિશન છે બિસાઇડ। તો હું માનરાણી ભાવેશ અમારી YouTube ચેનલ જ્ઞાનકોશ ગુજરાતીમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। આ વિડિયોમાં આપણે વાત કરીશું બિસાઇડ વિશે। બિસાઇડ એટલે કે પાછે। તો મિત્રો તેની કઈક આપણે વ્યાખ્યા જોઈએ તો એની વ્યાખ્યા કઈક એવી રીતે આપી શકાય છે કે નજીક કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ અન્ય કોઈ વ્યક્તિ કે વસ્તુની સાવ પાછે હોય છે, એટલે કે સાવ નજીક હોય છે ત્યારે બિસાઇડ વપરાય છે। બિસાઇડ નો મતલબ જ કઈક એવો થાય છે કે પાસે। મિત્રો સૌ પ્રથમ આપણે તેનું ઉદાહરણ જોઈએ તો શી સેટ બિસાઇડ મી, એટલે કે તેણી મારી પાસે બેઠી છે, કઈક ગુજરાતી આવું થાય છે। તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે અહીં મિત્રો પાસે બેસવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે, એટલે કે શું મારી પાસે તેણી બેઠી છે, એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે અન્ય વસ્તુ કોઈ પાસે હોવાનો જ્યારે ભાવ દર્શાવવામાં આવે છે ત્યારે બિસાઇડનો ઉપયોગ થાય છે। અહીં પણ તેણીએ મારી પાસે બેઠી છે, તેથી મિત્રો અહીં પાસે છે તેથી અહીં પ્રીપોઝિશન બિસાઇડ આવે છે। ત્યારબાદ મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈએ, સાગર સ્ટેન્ડિંગ બિસાઇડ રાજુ, એટલે કે સાગર રાજુ પાસે ઊભો છે। અહીં મિત્રો બંને પાસે પાસે ઊભા છે, તેથી મિત્રો અહીં પ્રીપોઝિશન બિસાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બિસાઇડ એટલે કે પાસે। તો મિત્રો અહીં પણ યોગ્ય પ્રીપોઝિશન બિસાઇડ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો આપણે વધારે સમજણ મેળવીએ તો મિત્રો એમ પણ કહી શકાય કે બિસાઇડ ધ સ્કૂલ, એટલે કે સ્કૂલની બાજુમાં, પછી મિત્રો તેનું આપણે યોગ્ય લાગે તે રીતે વાક્ય બનાવી શકીએ છીએ। ત્યારબાદ બીજી વાત કરીએ તો કે બિસાઇડ ધ શોપ, એટલે કે દુકાનની પાસે બાજુમાં। ત્યારબાદ આપણે વાત કરીએ તો બિસાઇડ યુ, એટલે કે તારી પાસે તારી બાજુમાં। એવી રીતે મિત્રો અલગ અલગ રીતે મિત્રો લખી શકાય છે, એટલે કે બિસાઇડ પ્રીપોઝિશનનો ઉપયોગ આવી રીતે અલગ અલગ રીતે કરી શકાય છે। કોઈ પણ વસ્તુ મિત્રો જ્યારે પાસે કે નજીક દર્શાવવાનો જ્યારે ભાવ દર્શાવવામાં આવે છે, એટલે કે જ્યારે પાસે દર્શાવવાનો ભાવ દર્શાવવામાં આવે છે ત્યારે અલગ અલગ રીતે મિત્રો તમે બિસાઇડ પ્રીપોઝિશનને વાપરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બીજા પ્રીપોઝિશન બિસાઇડ્સ વિશે, એટલે કે બિસાઇડ્સ એટલે કે તેનું ગુજરાતી થાય છે ઉપરાંત। એટલે મિત્રો આપણે જ્યારે ગુજરાત આપણે સમજીએ તો ગુજરાતીમાં આપણે કહીએ કે હું આની કરતાં વધારે જાણું છું, એટલે આપણે ન કહીએ કે હું ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષા પણ જાણું છું। ત્યારબાદ એમ પણ કહી શકાય કે આપણે એમ કહીએ કે હું આ પરીક્ષા ઉપરાંત આ પરીક્ષા પણ પાસ કરવામાં સક્ષમ છું। તો મિત્રો આવા જે આપણા વાક્યો છે ગુજરાતીના, તેની સાથે મિત્રો જો આપણે અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે મિત્રો વાક્ય બનાવીએ તો ત્યાં મિત્રો બિસાઇડ્સ એ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે। તો મિત્રો તેને આપણે વ્યાખ્યા અને વિગતવાર માહિતી જોઈએ। કોઈ એક વસ્તુ કે વ્યક્તિની ઉપરાંતમાં કોઈ વસ્તુ કે વ્યક્તિની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે મિત્રો બિસાઇડ્સ વપરાય છે, ત્યારે એટલે કે બિસાઇડ્સ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે। મિત્રો જેમ આપણે વાત કરી કે એક વ્યક્તિની સાથે કોઈ બીજી વ્યક્તિ ઉપરાંત કહેવામાં આવે કે આની સિવાય આ વ્યક્તિને પણ જાણું છું, ત્યારે પણ પ્રીપોઝિશન બિસાઇડ્સનો ઉપયોગ થાય છે મિત્રો। તો મિત્રો તેનો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજ મેળવીએ તો આઈ નો ઇંગ્લિશ બિસાઇડ્સ ગુજરાતી, હું ગુજરાતી ઉપરાંત અંગ્રેજી જાણું છું। અહીં પણ મિત્રો જેમ આપણે વાત કરી એ જ વાત કરવામાં આવી છે, કોઈ વસ્તુથી ઉપરાંત એટલે કે વધારાની જ્યારે વાત કરવામાં આવે હું વધારાનું જાણું છું અથવા તો વધારાનું કરી શકું છું તે મિત્રો વાત કરવામાં આવે છે ત્યારે બિસાઇડ્સ એ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે। અહીં પણ મિત્રો એ જ વાત કરવામાં આવી છે કે ગુજરાતી ઉપરાંત હું અંગ્રેજી ભાષા પણ જાણું છું, તેથી મિત્રો અહીં પણ પ્રીપોઝિશન બિસાઇડ્સનો ઉપયોગ થયો છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ બીજું વાક્ય, રમેશ નોઝ થ્રી મોર લેંગ્વેજ બિસાઇડ ગુજરાતી, એટલે કે રમેશ ગુજરાતી ઉપરાંત વધારાની ત્રણ ભાષા જાણે છે। જેમ આપણે વાત કરી કે કોઈથી વધારાનું જ્યારે જાણવામાં આવે ત્યારે બિસાઇડ્સ ઉપરાંતનો ઉપયોગ થાય છે, એટલે પ્રીપોઝિશન બિસાઇડ્સનો ઉપયોગ થાય છે જેનું ગુજરાતી થાય છે ઉપરાંત। તો અહીં પણ તે જ વાત કરવામાં આવી છે કે ગુજરાતી ઉપરાંત પણ રમેશ ત્રણ ભાષા વધારાની જાણે છે। ત્યારબાદ વાત કરીએ તો કે બિસાઇડ રન, એટલે કે દોડ્યા ઉપરાંત પણ હું કંઈક કરું છું તેવું મિત્રો વાક્ય બનાવી શકાય। અને ત્યારબાદ વાત કરીએ તો બિસાઇડ રીડ, એટલે કે વાંચ્યા સિવાય પણ બીજું કંઈક કામ કરું છું। એવી જ રીતે મિત્રો અલગ અલગ રીતે બિસાઇડ્સનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકાય છે। તો મિત્રો આ આપણે વાત કરી બિસાઇડ્સ એટલે કે ઉપરાંત પ્રીપોઝિશનની। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો કે બિસાઇડની વાત કરી છે, બિસાઇડ એટલે કે પાસે। તો મિત્રો તેના જેવું જ એટલે કે તેને લગતું જ એક પ્રીપોઝિશન છે જેનું શબ્દ છે નિયર, એટલે કે નજીક।
તો મિત્રો નિયર અને બિસાઇડમાં શું તફાવત છે, બંનેમાં શું શું ફરક છે તેની વિશે આપણે વાત કરીએ. તો કે પહેલા તો જોઈએ તો કે બિસાઇડ એટલે પાસે થાય છે અને નિયર એટલે કે નજીક, નજીક કે પાસે બંને એનો અર્થ થાય છે. પરંતુ મિત્રો નજીક એટલે કે જ્યારે એમ વાત કરવામાં આવે છે વસ્તુ કે વ્યક્તિ, કોઈ વસ્તુ કે વ્યક્તિની સાવ નજીક એટલે કે પાસે ન હોય એટલે કે સાવ નજીક ન હોય ત્યારે મિત્રો નિયર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ આપણે વાત કરી હતી કે બિસાઇડ સાગર કે બિસાઇડ આ, તેવી રીતે મિત્રો સાવ પાસે હોય છે ત્યારે મિત્રો પ્રિપોઝિશન બિસાઇડનો ઉપયોગ થાય છે. અને જ્યારે પાસે ન હોય અને થોડું વચ્ચે અંતર હોય ત્યારે મિત્રો આપણે વાપરીએ છીએ નિયર. તો મિત્રો તેનો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજ મેળવીએ તો ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, એટલે કે ટેબલ પાસે ખુરચી છે. તો મિત્રો અહીં જો ટેબલ અને ખુરચી પાસે થોડું થોડું અંતર રાખેલ છે, અંતર હોય તેથી મિત્રો અહીં પ્રિપોઝિશન બિસાઇડ નહીં પરંતુ નિયરનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ નિયમો ખાસ જોઈ લેવા, કયા તો કે બિસાઇડ અને નિયરના. તો મિત્રો તેમાં તે પણ જોઈ લેવું કે કઈ કઈ એટલે કે કયા કયા સંજોગોમાં નિયર આવે છે અને કયા કયા સંજોગોમાં બિસાઇડ આવે છે. મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બિસાઇડ, બિસાઇડ્સ અને નિયર વિશે અને ત્રણે ત્રણમાં શું ફરક છે અને કઈ કઈ બાબતથી તે અલગ પડે છે તેની વિશે પણ વાત કરી. તો મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.